हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। આપણે અત્યાર સુધી જે ચેપ્ટર જે છે ને બધા ટોપિક જોયા હતા, એ ટોપિક ના રિવિઝન રૂપે અથવા તો ચેપ્ટર જે છે ને મેઈન મેઈન પોઈન્ટ ના એક જે છે એ સ્વાધ્યાય તરીકે કેટલાક આગળની પરીક્ષા જે છે ને નીટ માં અને એમપીટી માં પૂછાય ક્વેશ્ચન જે છે એનો આપણે ટૂંકમાં રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે અને આપણે ટેક્સ્ટ બુક ના જે થિયરી છે એને કઈ રીતે રીડ કરવાની છે। એટલે કેટલાક સિલેક્ટેડ ક્વેશ્ચન મેં આમાં લીધેલા છે આ લેક્ચરમાં, એ દરેક દરેક ક્વેશ્ચન જે છે અને એનો આન્સર કઈ રીતે આવે બરાબર, આના પર તમને ખ્યાલ પણ આવશે કયા લેવલનું નીટ જીએસસી માં પૂછાય છે। એટલે બહુ સિમ્પલ ટેક્સ્ટ બુક રિલેટેડ જ ક્વેશ્ચન આવે છે। એટલે ઠીક છે, જો સૌથી પહેલા પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ માહિતી હર્બેરિયમ પત્ર પર હોતી નથી? કૌંસમાં લખેલું છે નીટ 2016, એટલે કે નીટ 2016 જે છે માં પૂછાયેલો ક્વેશ્ચન। સૌથી પહેલા હર્બેરિયમ પત્ર, તો આપણે જે ભણી ગયા હર્બેરિયમ પત્ર અથવા તો વનસ્પતિ સંગ્રહાલય, એમાં કયા કયા માહિતી જે છે એમાં એક બાજુના ભાગમાં લખેલી હોય છે, આમ પૂછેલું છે કઈ માહિતી હોતી નથી, તો એમાં ઓપ્શન જો હતો સ્થાનિક નામ વનસ્પતિ છે એનું લોકલ નામ, કે જે છોડ હોય મેળવ્યાની તારીખ, હર્બેરિયમ બનાવનારનું નામ અને છોડની ઊંચાઈ। આના પરથી ખ્યાલ આવી જાય કે જે ટેક્સ્ટ બુક જે છે એના પરથી પણ ખ્યાલ આવી જાય, ટેક્સ્ટ બુકમાં આપેલું છે બેડું બેડું કે હર્બેરિયમ પત્ર જે છે એમાં હર્બેરિયમ ના આપણે બધા નમૂના જે છે ને ગોઠવી દીધા પછી એમાં એનું વૈજ્ઞાનિક નામ લખવામાં આવે છે, એનું લોકલ નામ લખવામાં આવે, એ તારીખ લખેલી હોય છે, એ હર્બેરિયમ બનાવનારનું નામ હોય છે બરાબર, અને એ કઈ જગ્યાએથી મેળવવાનું છે એ બધું એની માહિતી લખેલી હોય છે, પણ છોડ જે છે એની ઊંચાઈ કોઈ માહિતી હોતી નથી। એટલે આનો આન્સર થશે આ પત્ર જે છે એના પર કઈ માહિતી હોતી નથી, આવશે ડી, એટલે કે છોડની ઊંચે આવી કોઈ માહિતી જે છે લખેલી હોતી નથી। કારણ કે આપણે અર્બેરિયમ જે છે કોઈ પણ બનાવે છે એમાં સિલેક્ટેડ છોડ નાનો ભાગ લીધેલો હોય, એમાં એની ઊંચાઈ જે છે એ લખવું જરૂરી હોતું નથી બરાબર। હવે એના પરથી નેક્સ્ટ આવશે, કોલમ આપેલી છે, કોલમ જે છે એમાં જોડકા યોગ્ય રીતે જોડવાના છે, એમાં ચાર ઓપ્શન હશે, જોડકા વાળા પણ આપણે સીધે સીધો આન્સર લખવાનો છે, એટલે મેં કોલમ 1 અને કોલમ 2 જે છે દર્શાવ્યું છે। તો આગળ પણ કીધું હતું વૈજ્ઞાનિક નામ જે છે અને એને રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે, ક્વેશ્ચનમાં 2016 માં પૂછાયેલો ક્વેશ્ચન, ઉદાહરણ તરીકે એક કોલમમાં એક બાજુ આપેલું છે કુળ ગોત્ર વર્ગ અને સમુદાય બરાબર, અને સામેની બાજુ આપેલા છે અલગ અલગ સજીવ જે છે એના અલગ અલગ ટેક્સોનોમિકલ જે ભાગ હોય એના અલગ અલગ શબ્દ આપેલા છે, જેમ કે એક ભાગ જે છે ડિપ્ટેરા, બીજું છે સંધિપાદ, મસ્કીડી અને કીટા, એક એક જોઈએ। જો સૌથી પહેલું છે કુળ, કુળ વાળો ભાગ જે છે એમાંથી કયો લાગુ પડે છે, મેં તમને આગળ ભણાવ્યું ત્યારે પણ હિંટ આપેલી હતી કે વનસ્પતિ અને પ્રાણીઓમાં કોઈ પણ કુળનું નામ હોય તેમાં પાછળ એ ડી અથવા એ સી વર્ડ આવે, જો વનસ્પતિનું કુળ હોય તેમાં પાછળ મોટા ભાગે એ સી સી શબ્દ જે આવતો હોય, અને પ્રાણી જે છે એનો કોઈ પણ કુળ હોય તેમાં પાછળ એ ડી આવતો હોય, એટલે આના પરથી ખ્યાલ આવી જાય તમને કે મસ્કીડી બરાબર, આ મસ્કીડી જે છે એ થશે કુળ। કોનું કુળ છે? તો કે મસ્કા ડોમેસ્ટિકા બરાબર, જે ઘરમાંથી જે છે એના કુળ તરીકે મસ્કીડી નામનું કુળ આવેલું છે, કુળ સાથે સુસંગત થશે આ મસ્કીડી। બીજું છે ગોત્ર, બરાબર ગોત્ર જે છે કઈ શ્રેણીમાં આવશે? તો કે આગળ ભણી ગયા પ્રમાણે જાતિ, પ્રજાતિ, કુળ અને ગોત્ર ચોથા નંબર વાળા ભાગ જે છે એમાં લાગુ પડશે, ગોત્ર વાળા ભાગ જે છે એમાં ડિપ્ટેરા બરાબર, બોક્સ જે છે પ્રમાણે તમે જોશો તો એ માખી જે છે એના ભાગ જે છે એમાં આવશે, એનું ડિપ્ટેરા એ જે છે એનું ગોત્ર થશે। એવી રીતે માખી માટે લાગુ પાડીએ તો વર્ગ, તો એ કયા વર્ગનું છે? તો કે વર્ગ થશે એનો કીટક વર્ગ બરાબર, કારણ કે કીટક જે છે વર્ગમાં આવતું પ્રાણી છે અને એનો સમુદાય સમુદાય તરીકે આવશે સંધિપાદ બરાબર। એટલે એક જ ઘરમાંથી જે છે એને રિલેટેડ ચાર સમાપ્શન આપેલા છે, એની અલગ અલગ વર્ગીકરણ શ્રેણી જે છે એના વર્ગકો આપેલા છે, એની સાથે મેચ કરવાનું છે, એટલે આ પ્રમાણે એનો આન્સર થશે એ બી સી ડી, ચાર ચાર ભાગ જે છે એમાં કોલમ પ્રમાણે જોઈએ તો એ સાથે મેચ થશે ત્રીજું, બી ગોત્ર જે છે એની સાથે મેચ થશે પહેલું, વર્ગ જે છે એની સાથે મેચ થશે ચોથું, અને સમુદાય જે છે એની સાથે બીજું। એટલે તમારે ચાર ઓપ્શન આપેલા હોય એમાંનો આન્સર જે છે આ હશે, આવી રીતના ચાર ઓપ્શન અલગ અલગ હશે જેમાં આ ચાર જે છે મેચ થતા હોય તમારો આન્સર થશે બરાબર। એટલે આ રિલેટેડ તમારે બીજા જે છે તમને મેં બોક્સ કરાવ્યું હતું એના જે લાસ્ટ લેક્ચર જે છે એમાં કીધું હતું કે અલગ અલગ જે છે ચાર્ટ પ્રમાણે તમે વૈજ્ઞાનિકના નામ અને એને સુસંગત કઈ માહિતી છે યાદ રાખવાની કે આપણે આના આધારે સમજી શકીએ। હવે જોઈએ નેક્સ્ટ અને પછી જોઈએ, ટામેટા અને બટાટા વચ્ચેની મહત્તમ સામ્યતા કયા તબક્કે જોવા મળે? તો સૌથી પહેલા તો એ સમજવાનું ટામેટા અને બટાટા બંને અલગ જાતિ છે
બરાબર બંને જાતિ અલગ અલગ છે એનો મતલબ જાતિ લેવલે તો એમાં કોઈ સમાનતા હોય નહીં એટલે એના માટે જરૂર પડે બંને જે છે ના વૈજ્ઞાનિક નામ જે છે એની કરતા એની કઈ માહિતી જે છે બંનેમાં કોમન આવે બંને જાતિ જે છે એ અલગ અલગ છે બંનેની પ્રજાતિ જે છે બરાબર અલગ થાય પણ ટામેટા અને બટાટા જે છે એમાં તમે આવી ગયું છે બટાટા વાળો ભાગ જે છે તો બટાટા જે છે એમાં સોલેનમ ટ્યુબરોઝમ આગળ શબ્દ આવે છે સોલેનમ ટ્યુબરોઝમ જે છે એના વૈજ્ઞાનિક નામ પરથી સોલેનમ શબ્દ આવે છે એની પ્રજાતિ થાય અને ટ્યુબરોઝમ જે છે એની જાતિ થાય ટામેટા અને બટાટા બંને વાળા ભાગ જે છે એ બંને નું કુળ એક સમાન છે સમાન કુળ જે છે એ સરખું છે એટલે કુળ લેવલે બંને જે છે એમાં સમાનતા જોવા મળે કયું કુળ હોય તેનો કુળ છે સોલેનેસી ખબર આ મને આવી ગયું છે ટામેટા અને બટાટા જે છે એમાં જાતિ પ્રજાતિ કોઈ ભાગ સમાન નથી મળવાનો પણ બંને એક કુળના છે બરાબર શાકભાજીમાં મોટા ભાગે આવતી બધી વનસ્પતિ સોલેનેસી કુળની હોય તો સોલેનેસી કુળના બંને સભ્ય હોવાથી કુળ લેવલે બંનેમાં સમાનતા હોય પુત્ર જે છે એમાં સમાનતા આના કરતા જે છે ઓછી હશે વિભાગમાં એનાથી ઓછી હશે પ્રજાતિ જે છે એમાં તો કોઈ સમાનતા છે જ એટલે મહત્તમ સામ્યતા ધરાવતા વિભાગ જે છે એમાં જોવા મળે તો એના કુળ સોલેનેસી જે છે એમાં એનો આન્સર થશે એ એના પછી નેક્સ્ટ જોઈએ જો ચોથો જે છે ક્વેશ્ચન છે વૈજ્ઞાનિક નામકરણ બરાબર આગળ આવી ગયું કે દ્વિનામી નામકરણમાં કેરોલસ લિનિયસ જે છે નામના વૈજ્ઞાનિકે વર્ગીકરણ અને પેલા જે છે નામકરણ કરવા માટેના કેટલાક નિયમો આપેલા છે નિયમો સંદર્ભે એક ક્વેશ્ચન પૂછાયેલો છે જેમ કે 2016 માં પૂછાયેલો ક્વેશ્ચન કે વૈજ્ઞાનિક નામકરણના નિયમો મુજબ કયું યોગ્ય નથી બહુ સિમ્પલ ટેક્સ્ટ બુક ની પેટેપેટી લાઈન ને આધારે ક્વેશ્ચન પૂછાયેલો એમાં જો પહેલો ક્વેશ્ચન જોઈએ તો પહેલું નામકરણ લેટિન ભાષામાં તથા ઇટાલિકમાં થાય છે હવે ટેક્સ્ટ બુક ની બેઠે રહે આપણે ભણી ગયા છે કે વૈજ્ઞાનિક નામકરણ કરવા માટે જે શબ્દો વપરાય છે ક્યાં હોય તો લેટિન ભાષામાં અને છાપવામાં શેમાં આવે તો ઇટાલિકમાં એટલે પહેલી લાઈન જે છે એ સાચી થશે આપણે પૂછ્યું છે કે આમાં કયું ખોટું છે સેકન્ડ હસ્તલિખિત નામની નીચે આડી લાઈન કરવામાં આવે છે બરાબર એ પણ ભણી ગયા કે જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિક નામ આપણે હાથે લખીએ ત્યારે નીચે અંડરલાઈન હોવી જરૂરી છે એટલે બીજું પણ સાચું છે ત્રીજું જે વૈજ્ઞાનિક નામ કોઈ પણ ભાષામાં લખી શકાય છે બરાબર આ રોંગ છે કારણ કે આપણે ભણી ગયા ઓલરેડી કે વૈજ્ઞાનિક નામ પણ માત્ર ને માત્ર લેટિન ભાષા જે છે એમાં જ લખવામાં સી ઓપ્શન જે છે એ ખોટું છે એટલે આ જે છે એ તમારો આન્સર થશે ચોથું જોઈ લેજો નામનો પ્રથમ શબ્દ પ્રજાતિ અને બીજો શબ્દ જાતિ છે એ પણ રાઈટ છે વૈજ્ઞાનિક નામમાં બે શબ્દ હોય એમાં પહેલો પ્રજાતિ હોય અને બીજો જાતિ શબ્દ જે છે ઉપયોગ થાય છે એટલે આનો આન્સર થશે સી વૈજ્ઞાનિક નામ પણ પ્રમાણે કયું ખોટું છે તેમાં ખોટું થશે કોઈ પણ ભાષામાં વૈજ્ઞાનિક નામ પણ ત્યારે થાય નહીં બરાબર એના પછી એઆઈપીએમટી ઓલ ઇન્ડિયા જે પ્રી મેડિકલ ટેસ્ટ મતલબ જ્યારે નીટ નહોતી ત્યારે એની પહેલા એક્ઝામ ગણાતી પીએમટી પીએમટી માં પૂછેલા ક્વેશ્ચન લીધેલા છે જેમ કે વર્ગીકરણ વિદ્યામાં વર્ગીકરણનો નાનામાં નાનો એકમ કયો છે બહુ સિમ્પલ આપણે જે શ્રેણી લીધી હતી એ શ્રેણીમાં સૌથી નાનામાંનો ઘટક કયો થાય તો સૌથી પહેલે જે શરૂઆત કરીએ તો જાતિ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ સમુદાય અને સૃષ્ટિ સૃષ્ટિ સુધી જે અમે તો વિભાગ વિસ્તાર વધતો જાય એટલે સ્વાભાવિક છે કે નાના નાનો ભાગ કયો થશે જાતિ બરાબર જાતિ વાળો ભાગ જે છે ત્યાંથી કોઈ પણ વર્ગીકૃત શ્રેણી જે છે એની શરૂઆત થાય એટલે સૌથી નાના નાના જે છે સામ્યતા ધરાવતા સજીવોનો સમૂહ એટલે શું થશે જાતિ અને જાતિ તરીકે આપણે એને વર્ગીકરણનું નાનામાં નાનો એકમ ગણી શકીએ એટલે આમાં આન્સર થશે એ જાતિની સરખામણીમાં પ્રજાતિ સૃષ્ટિ અને કુળ એ ખૂબ વિશાળ કક્ષા જે છે એના ધરાવતા વિભાગ છે એટલે આમાં આન્સર આવશે જાતિ એના પછી નેક્સ્ટ જોઈએ જો ન્યૂ સિસ્ટેમેટિક શબ્દ આપનાર વિજ્ઞાની બરાબર ન્યૂ સિસ્ટેમેટિક શબ્દ જે છે એની જગ્યાએ મેં તમને ભણાવ્યું ત્યારે લખાવ્યું છે નૂતન વર્ગીકરણ પદ્ધતિ બરાબર ખાલી સિસ્ટેમેટિક્સ હોય તો ખાલી સિસ્ટેમેટિક વર્ડ આપનાર વૈજ્ઞાનિક છે કેરોલસ લિનિયસ અને એની સાથે સાથે લખાવેલું હતું કે એમાં સુધારો કરીને ન્યૂ સિસ્ટેમેટિક એટલે કે નૂતન વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા તો એમાં જવાબ આવશે જુલિયન હક્સલી સર જુલિયન હક્સલી બેન્થમ અને ઉકર નથી આવતા લિનિયસ જે છે ખાસ મિસ્ટેક ના થાય ખાલી સિસ્ટેમેટિક્સ હોત તો આવત લિનિયસ પણ ન્યૂ સિસ્ટેમેટિક્સ એનો મતલબ થશે સર જુલિયન હક્સલી એટલે આન્સર થશે સી બરાબર જુલિયન હક્સલી જે છે એને આ આખું ન્યૂ સિસ્ટેમેટિક નામને જે છે વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક એની સાથે જવાબ થશે સી હવે એના પછી નેક્સ્ટ જોઈએ જો સાતમો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું આંબાનું સાચું વૈજ્ઞાનિક નામ છે બરાબર તો વૈજ્ઞાનિક નામના જે વર્ગીકરણ નામ જે છે એમાં કરવા માટેના જે નિયમો છે
નિયમોને આધારે તમને ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન તમને ફરીથી યાદ કરાવી દો કે વૈજ્ઞાનિક નામકરણ જે છે એમાં ખાસ કરીને પહેલું નામ પ્રજાતિ હોય, બીજું નામ જાતિ હોય, પ્રજાતિનો પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ અને જાતિના બધા અક્ષર સ્મોલ હોવા જોઈએ. આ બે શરત ખ્યાલ હોય તો ઈઝી આપણને આનો આન્સર મળી જાય. બરાબર, નીટ 2018 માં પૂછાયેલો ક્વેશ્ચન. બરાબર, શું થશે જો તો પહેલું છે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરામાં પહેલો એમ કેપિટલ છે, ઇન્ડિકામાં બધા અક્ષર સ્મોલ હોવા જોઈએ એટલે એટલે આઈ કેપિટલ છે, પહેલો નહીં આવે. બીજું છે મેન્જીફેરા ઇન્ડિકામાં બધા કેપિટલ છે એટલે તો આવશે જ નહીં. ત્રીજું મેન્જીફેરા ઇન્ડિકા તો પહેલો એમ કેપિટલ, પછી બધા સ્મોલ, ઇન્ડિકા જે છે બધા સ્મોલ છે એટલે આ જવાબ આવી શકે. છેલ્લામાં પહેલો એમ જ સ્મોલ છે એટલે જવાબ નહીં થાય એટલે આન્સર થશે સી. રાઈટ આન્સર જે છે આપવાનું વૈજ્ઞાનિક નામ જે છે કઈ રીતે સાચું, તો પહેલું મેન્જીફેરા પ્રજાતિ જે છે એમાં એમ કેપિટલ છે અને ઇન્ડિકા જે છે એમાં બધા અક્ષરો સ્મોલ છે એટલે એના આધારે આપણે આ નામકરણ જે છે સાચું કહી શકીએ. આન્સર આવશે આમાં સી. નેક્સ્ટ, એના પછી જો નીચેનામાંથી કયું જૂથ નિર્જીવ ઘટકોના વર્ગીકરણ સાથે સંકળાયેલ છે? સજીવોનું વર્ગીકરણ જે છે ટેક્સોનોમિકલ એડ ભણ્યાતા એટલે ભણ્યાતા ટોટલ જે છે 5 અલગ અલગ ભાગ છે એના આધારે આપણે વર્ગીકરણમાં રાહત મેળવી શકીએ, વર્ગીકરણ કરી શકીએ. એમાં નિર્જીવ સાથે સંકળાયેલા વર્ગીકરણના સાધનો કયા કયા હતા? બરાબર, તો વર્ગીકરણના સાધનો જે નિર્જીવ સાથે સંકળાયેલા છે એના અલગ અલગ જૂથ આપેલા છે, એમાંથી સિલેક્ટ કરવાનું. જો મ્યુઝિયમ વનસ્પતિ ઉદ્યાન, મ્યુઝિયમ નિર્જીવ માટે હોય, વનસ્પતિ ઉદ્યાન પાછું સજીવ માટે હોય. બરાબર, એમાં જીવંત વનસ્પતિ આવેલી હોય. હર્બેરિયમ, તો હર્બેરિયમ નિર્જીવ માટે હોય એટલે વનસ્પતિના નિર્જીવ નમૂના. પ્રાણી ઉદ્યાન, પ્રાણી ઉદ્યાન પાછું સજીવ માટે હોય આપણને આવે. મ્યુઝિયમ અને હર્બેરિયમ, મ્યુઝિયમ જે છે નિર્જીવ ઘટકો માટે હોય, હર્બેરિયમ પણ વનસ્પતિના નિર્જીવ નમૂના માટે. આ સાચું છે, વનસ્પતિ ઉદ્યાન જીવંત, પ્રાણી ઉદ્યાન પણ જીવંત. આન્સર થશે સી. બરાબર, આગળ કીધું છે નિર્જીવ ઘટકો સાથે સંકળાયેલ જે જૂથ કયું સાચું છે, તો જે બે એવા ઘટકો કે જે વર્ગીકરણના એવા બે સાધનો કે જેના દ્વારા નિર્જીવ ઘટકોનું જે છે વર્ગીકરણ થઈ શકે, એમાં આવશે એક આન્સર મ્યુઝિયમ અને હર્બેરિયમ અથવા તો વનસ્પતિ સંગ્રહાલય ગુજરાતી નામ છે. આ થશે આન્સર. બરાબર, હવે આ પછી નેક્સ્ટ જુઓ, નીચેનામાંથી કયું લક્ષણ સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ નથી? બહુ સિમ્પલ, સૌથી પહેલો ટોપિક ભણી ગયા કે આપણે સજીવોના અલગ અલગ જે છે લક્ષણોનો અભ્યાસ કર્યો, તેમાં સાથે સાથે ગણ્યું હતું કે કયું લક્ષણ જે છે એને સંપૂર્ણ ગણી શકાય ને કયું જે છે સંપૂર્ણ નથી. તો સંપૂર્ણ લક્ષણ જે છે એમાં કીધું તો સંપૂર્ણ ગુણધર્મ હોય. બરાબર, તો સંપૂર્ણ ગુણધર્મ તરીકે મતલબ કે બધે બધા સજીવોમાં લાગુ પડતો હોય. બરાબર, એને બદલે આમાં શું કીધું છે, સંપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં. બરાબર, એવું જે છે સજીવ કયો છે તમારા સાથે પૂછી જો, એક છે ચયાપચય અને વૃદ્ધિ, કયું લક્ષણ સજીવનો સંપૂર્ણ ગુણધર્મ નથી? એટલે એમાં બે બે જૂથ આપેલા છે, સિલેક્ટ કરવાનું છે. તો ચયાપચય જે છે એ સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે, વૃદ્ધિ જે છે એ સંપૂર્ણ ગુણધર્મ નથી. આ નીકળી જશે. બીજું સ્વયં સભાનતા અને પ્રજનન. સ્વયં સભાનતામાં મનુષ્યમાં સ્વયં સભાનતા હોય, સેલ્ફ કોન્શિયસનેસ, એ સાચું છે. પ્રજનન પણ સંપૂર્ણ ગુણધર્મ નથી, એક સાચું ખોટું એટલે આપણને જે રોંગ થઈ જશે. ચયાપચય અને પ્રજનન, ચયાપચય સંપૂર્ણ ગુણધર્મ છે, પ્રજનન સંપૂર્ણ ગુણધર્મ નથી. લાસ્ટ વૃદ્ધિ અને પ્રજનન, તો આ આન્સર થશે. અને આગળ આવી ગયું વૃદ્ધિ જે છે એનો સંપૂર્ણ ગુણધર્મ નથી, કારણ કે નિર્જીવ ઘટકોમાં પણ કદમાં વધારો થઈ શકે પણ એ વૃદ્ધિ ગણી શકાય. અને પ્રજનનમાં પણ અપવાદ હોય છે, બધા સજીવો પ્રજનન કરી શકતા નથી. એટલે આન્સર થશે ડી. આ બંને એવા ભાગ છે કે જે સજીવના સંપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાતા નથી. એટલે આન્સર થશે ડી. બરાબર, એવી જ રીતે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામકરણ સાથે સંકળાયેલ સંસ્થા કઈ? વૈજ્ઞાનિક નામકરણ પણ જોવાનું શું ખાસ કે કોનું કીધેલું છે? તો વૈજ્ઞાનિક નામકરણમાં વનસ્પતિ જે છે એની સાથે સંકળાયેલું, તો વનસ્પતિ માટે વર્ડ કયો આવે? બે અલગ અલગ સંસ્થા આવી ગઈ છે. બરાબર, બે અલગ અલગ ભાગ જે છે, ઇન્ટરનેશનલ બોર્ડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર અને ઇન્ટરનેશનલ બોર્ડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, એવા બે ભાગ છે. બે ભાગમાંથી વનસ્પતિ સાથે સંકળાયેલો વર્ડ છે બોટેની, એટલે બી વાળો ભાગ આવશે. પહેલું છે આઈસીજેડએમ, એ પ્રાણી માટે છે. બીજું છે આઈસીબીએમ, જે વનસ્પતિ માટે. આઈબીઆરઆઈ અને આઈઆરઆઈ બે સંસ્થા જે છે તમારે આગળ સુમાર પછી ચેપ્ટર જે છે એમાં કંઈ સંકળાયેલું હોતું નથી, મને નથી આવતું. એટલે આમાં જવાબ આવશે
ઇન્ટરનેશનલ કોડ ફોર બોટેનિકલ નોમેન્ક્લેચર બરાબર એટલે બહુ સિમ્પલ છે ટેક્સ્ટ બુક ને રિલેટેડ ટેક્સ્ટ બુક માંથી માહિતી જે છે ધરાવતા બધા ક્વેશ્ચન પૂછાય છે અને આ રોકડા માં જે છે તમે જે પ્રબંધ જે છે માંથી મેળવી શકો એટલે આ જ રીતે આપણે બધા ટોપિક જે છે એના એક એક સિલેક્ટેડ ક્વેશ્ચન આવી જે રીતે દસેક પ્રશ્નોમાં લીધા છે ખાલી સિમ્પલ રિવિઝન માટે આ તમારે અસાઇનમેન્ટ સ્વરૂપે બીજા ક્વેશ્ચન જે છે આપણે લેક્ચર દરમિયાન મોકલવામાં આવશે એનું તમારે સોલ્યુશન કરવાનું છે અને આ તમારે જે નોટ તમે બનાવો તે નોટમાં સાથે સાથે લખવાનું બરાબર આના પછી આપણે આગળના લેક્ચરમાં જે છે નેક્સ્ટ ભણશું.